નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં આજે આપણે વેલ્ડિંગ ટેકનોલોજી વિષયની એમસીક્યુ સિરીઝમાં લેક્ચર નંબર સાતમાં અગત્યના વીસ એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન જોઈએ આર્કવેલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ પંદર એમ ડાયામીટરના ઇલેક્ટ્રોડ માટે જરૂરી કરંટ રેન્જ જણાવો ઓપ્શન જોઈ લઈએ ત્રીસ થી ચાલીસ એમ્પિયર પચાસ થી સિત્તેર એમ્પિયર એસી થી નેવું એમ્પિયર કે સોથી એકસો દસ એમ્પિયર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે ડી એટલે કે આર્ક વેલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ પંદર એમ ડાયામીટર માટે સોથી એકસો દસ એમ્પિયર જેટલો કરંટ સેટ કરી વેલ્ડિંગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આર્ક વેલ્ડિંગમાં કરંટ સેટિંગ કોના આધારે કરવામાં આવે છે ઓપ્શન જોઈ લઈએ વેલ્ડ પોઝિશન વેલ્ડ બીડની લંબાઈ ઇલેક્ટ્રોડનો ડાયામીટર કે ઇલેક્ટ્રોડની લંબાઈ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે સી આગળનો ક્વેશ્ચન જોયો એના મુજબ કે ભાઈ ત્રણ પોઈન્ટ પંદર એમ એમના ડાયામીટરવાળા ઇલેક્ટ્રોડ માટે કેટલો કરંટ જોઈશે તો એ મુજબ જ ઇલેક્ટ્રોડના ડાયામીટરના આધારે છે એ આર્ક આર્કવેલિંગમાં કરંટ સેટ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇલેક્ટ્રોડની સાઇઝ શેના વડે નક્કી થાય છે ઓપ્શન જોઈ લઈએ ઇલેક્ટ્રોડની લંબાઈ સાથે ઇલેક્ટ્રોડનો વ્યાસ ઇનર કોર વાયરનો વ્યાસ કે ઇલેક્ટ્રોડનું મટીરિયલ તો આપણે એનો આન્સર જોઈ લઈએ તો આન્સર થઈ જશે સી ઇનર કોર વાયરનો વ્યાસ એટલે કે જે ઇલેક્ટ્રોડ હોય છે જે તમે જોયેલો હશે કે આખું જે છે એનું બંધારણ કંઈક આ પ્રકારે હશે અંદરનો જે છે એ આખો મેટલનો વાયર હશે અને એના ઉપર જે છે એ ફ્લક્ષનું આખું સ્તર ચડાવેલું હશે તો એનો જે અંદરનો વાયરનો જે વ્યાસ છે ઇનર કોર વાયરનો વ્યાસ બરાબર એ જે ડાયામીટર છે એને જ છે આપણે ઇલેક્ટ્રોડની સાઈઝ એવું કહીએ છીએ ફ્લક્ષ સાથેનો જે આખો વ્યાસ હશે એને આપણે એની સાઇઝમાં ગણતરીમાં લેતા નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કાસ્ટ આયરનું ગલન બિંદુ કેટલું હોય છે ઓપ્શન જોઈ લઈએ પાંચસો છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નવસો છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તેરસો ચોર્યાસી ડિગ્રી સેન્ટીગ્રેડ કે બારસો બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે ડી કાસ્ટાયનનું ગલન બિંદુ જે છે એ બારસો બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચે પૈકી કઈ ધાતુની ઉષ્માવાહકતા સૌથી વધુ હશે ઓપ્શન જોઈ લઈએ તાંબુ એલ્યુમિનિયમ લોખંડ અને કાસ્ટાયન તો આપણે આનો આન્સર જોઈ લઈએ નો આન્સર થઈ જશે એ તાંબુ જે છે કોપર એની ઉષ્માવાહકતા છે એ બાકીની ત્રણ ધાતુ કરતાં વધારે હશે અહીંયા જે ઓપ્શનમાં આપેલી છે એના કરતાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડેડ માઇલ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે ઓપ્શન જોઈ લઈએ ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી લઈને ઝીરો પોઈન્ટ પંદર ટકા જીરો પોઈન્ટ પંદર ટકાથી ઝીરો ત્રીસ ટકા જીરો ત્રીસ ટકાથી સિત્તેર ટકા અને જીરો પોઈન્ટ સિત્તેર ટકાથી એક પોઈન્ટ પાંચ ટકા તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર છે એ થઈ જશે એ ડેડ માઇલ સ્ટીલ જે છે એની અંદર જીરો પોઈન્ટ ઝીરો પાંચ પર્સન્ટેજથી લઈને જીરો પોઈન્ટ પંદર પર્સન્ટેજ જેટલું કાર્બન કન્ટેન્ટ છે એ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ માઇલ્ડ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે ઓપ્શન આગળ આપેલા હતા એ જ છે આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે બી માઇલ્ડ સ્ટીલ છે એની અંદર જીરો પોઈન્ટ પંદર ટકાથી લઈને જીરો પોઈન્ટ ત્રીસ ટકા જેટલું કાર્બન કન્ટેન્ટ હોય છે ડેડ માઇલ્ડ સ્ટીલમાં ઓપ્શન એ જેટલું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મીડિયમ કાર્બન સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે ઓપ્શન એના એ જ છે આપણે એનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર છે એ થઈ જશે સી મીડિયમ કાર્બન સ્ટીલ જે છે એની અંદર જીરો પોઈન્ટ ત્રીસ ટકાથી લઈને જીરો પોઈન્ટ સિત્તેર ટકા જેટલું કાર્બન કન્ટેન્ટ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાઈ કાર્બન સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે ડી ઝીરો પોઈન્ટ સિત્તેર ટકાથી લઈને એક પોઈન્ટ પાંચ ટકા એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાથી ઝીરો પોઈન્ટ પંદર ટકા જે છે એ ડેડ માઇલ સ્ટીલની અંદર આવશે બરાબર ઝીરો પોઈન્ટ પંદર ટકાથી ઝીરો ત્રીસ ટકા જેટલો કાર્બન છે એ માઇલ સ્ટીલમાં હોય છે ઝીરો પોઈન્ટ ત્રીસ ટકાથી લઈને ઝીરો પોઈન્ટ સિત્તેર ટકા જેટલું છે એ મીડિયમ કાર્બન સ્ટીલની અંદર હશે અને ઝીરો પોઈન્ટ સિત્તેર ટકાથી લઈને એક પોઈન્ટ પાંચ ટકા જેટલો કાર્બન છે એ હાઈ કાર્બન સ્ટીલમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફેબ્રિકેશન વર્ક માટે સૌથી વધુ કયા મટીરિયલનો ઉપયોગ થાય છે ઓપ્શન તમને આપેલા છે એલ્યુમિનિયમ કાસ્ટાયન માઇલ્ડ સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે સી એમએસ માઇલ્ડ સ્ટીલ જે છે એનો ઉપયોગ વિશ્વમાં છે એ ફેબ્રિકેશન વર્ક માટે સૌથી વધારે કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચે પૈકી કયા સ્ટીલનું વેલ્ડિંગ ખૂબ જ સરળતાથી કરી શકાય છે ઓપ્શન આપેલા છે લો કાર્બન સ્ટીલ મીડિયમ કાર્બન સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ લો કાર્બન સ્ટીલ કે જેની અંદર છે એ એમએસ આવે છે માઇલ સ્ટીલ જે છે એ લો કાર્બન સ્ટીલ છે અને એનું વેલ્ડિંગ છે એ તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો જેમ જેમ કાર્બનના પર્સન્ટેજ વધશે એમ મીડિયમ કાર્બન સ્ટીલ છે હાઈ કાર્બન સ્ટીલ છે તો એની અંદર કાર્બન કન્ટેન્ટ વધે છે એના કારણે છે એ વેલ્ડિંગ કરવામાં તમને મુશ્કેલી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ વધતા ખાલી જગ્યા થશે ઓપ્શન આપેલા છે હાર્ડનેસ વધે હાર્ડનેસ ઘટે કોઈ ફરક પડતો નથી કે હાર્ડનેસ સમાન રહે છે આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ વધતાં હાર્ડનેસમાં વધારો થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કઈ મેટલના વેલ્ડિંગ પછી તેમાં વેલ્ડ ડીકીની ખામી જોવા મળે છે ઓપ્શન જોઈ લઈએ સ્ટેનલેસ સ્ટીલ માઇલ્ડ સ્ટીલ એલ્યુમિનિયમ કે કોપર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે એ એસએસનું તમે વેલ્ડિંગ કરો સ્ટેનલેસ સ્ટીલનું ત્યારબાદ જે છે એની અંદર વેલ્ડ ડી કેની ખામી છે જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બ્રાસ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે ઓપ્શન જોઈ લઈએ કોપર અને ટીન કોપર અને લીડ કોપર અને જિંક કે કોપર અને એલ્યુમિનિયમ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે સી કોપર અને જીંક એ બંને મિશ્ર થશે ત્યારે છે બ્રાસ બનશે જેને આપણે ગુજરાતીમાં પિત્તળ કહીએ છીએ અને કોપર અને ટીન જે છે એના વડે અન્ય મિશ્ર ધાતુ બને છે જેનું નામ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બ્રાસના ગેસ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે ઓપ્શન જોઈ લઈએ ન્યુટ્રલ ઓક્સિડાઈઝિંગ કાર્બ્યુરાઈઝિંગ કે આપેલ એક પણ નહીં તો આપણે એનો આન્સર જોઈ લઈએ તો આન્સર થઈ જશે બી બ્રાસનું તમારે ગેસ વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે છે એ ઓક્સિડાઈઝિંગ ફ્લેમ છે સેટ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાંબાનું ગલન કેટલું હોય છે ઓપ્શન જોઈ લઈએ પાંચસો છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નવસો છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ એક હજાર ચોર્યાસી ડિગ્રી સેન્ટીગ્રેડ કે બારસો બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે સી એક હજાર ચોર્યાસી ડિગ્રી સેન્ટીગ્રેડ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોપરનું ગેસ વેલ્ડિંગ કરવા કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે ઓપ્શન તમને આપેલા છે જોઈ શકો છો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ કોપરનું તમારે ગેસ વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે છે એ ન્યુટ્રલ ફ્લેમનો છે ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એલ્યુમિનિયમનું ગલન બિંદુ કેટલું હોય છે આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ એલ્યુમિનિયમ ધાતુ છે એનું ગલન બિંદુ છે એ પાંચસો ને છપ્પન ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કાસ્ટાયનના ગેસ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે ઓપ્શન તમને આપેલા છે આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ કાસ્ટાયનનું ગેસ વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે ન્યુટ્રલ ફ્લેમનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આયનનું ગલન બિંદુ કેટલું હોય છે ગલન બિંદુ એટલે એવી વસ્તુ બરાબર અથવા તો એવું બિંદુ કે જ્યારે જે કોઈ ઘન અવસ્થામાં રહેલી ધાતુ છે એ પીગળીને પ્રવાહી સ્વરૂપની અંદર છે એ આવી જાય છે બરાબર તો એ જે તાપમાનનું કોઈ પોઈન્ટ હશે જે બિંદુ હશે બરાબર જેને આપણે એનું ગલન બિંદુ કહીએ છીએ તો આયર્નનું ગલન બિંદુ કેટલું હોય છે આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે ડી પંદરસો ઓગણચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એનડીટીનું પૂરું નામ શું છે ઓપ્શન જોઈ લઈએ ડિમાન્ડેડ ટેસ્ટ નોન ડિસ્ટ્રક્ટેડ ટેસ્ટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે નોડ્યુલર ડીમ્ડ ટેસ્ટ તમારે ક્વેશ્ચન નંબર એકવીસ જે છે એનો આન્સર છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે ઓકે મિત્રો તો આ જે છે એ હતા આ લેક્ચરના અગત્યના એમ સીક્યુ આશા રાખું છું કે ચોક્કસથી તમને કોઈક નવા ક્વેશ્ચન વિશે માહિતી મળી હશે જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે